સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો સંગાત જેવા સૂત્રો આપનારી સરકાર જો વિકાસ ના કરતી હોય ત્યારે આવેદનપત્ર આપી અને મુખ્ય સમસ્યાઓને લઈને લોકો પરેશાની વેઠી રહ્યા છે છતાં પણ તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી જેને લઈને આવેદનપત્ર અને રાજીનામાની માંગ કરવામાં આવી છે મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો ભાવનગરના ગારિયાધારની વાત છે ભાવનગરના ગારિયાધારના મુખ્ય બજારમાં ગટરનું દૂષિત પાણીની સમસ્યા છે એક તરફ ભારત સ્વચ્છ મિશનના સૂત્રો લખાય છે બીજી તરફ ભારત મિશન સ્વચ્છતા મિશનના કરોડો રૂપિયાની ગ્રાન્ટો વપરાય છે પરંતુ ગ્રાન્ટો માત્ર ખિસ્સામાં જાય છે કામ થતા નથી મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય જેને લઈને ગટરનું દૂષિત પાણીની સમસ્યા લઈને વેપારીઓ દ્વારા નગરપાલિકાના પ્રમુખની રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે ગારિયાધાર નગરપાલિકાના વિકાસના મસ મોટા વાયદાઓ કરવામાં આવે છે વાયદાઓ માત્ર વચનો જ હોય છે તે પણ ઠાલા વચનો લોકો અનેક પ્રકારની હાલાકી ભોગવી રહ્યા છે લોકોની સમસ્યાઓ છે સમસ્યાનો કોઈ ઉકેલ નથી જેમાં ગારિયાદાર શહેરની મુખ્ય બજારમાં હાલ ગટરની સમસ્યા જોવા મળી રહી છે જેમાં રોડ રસ્તા પર ગટરના ગંદા પાણી વહી રહ્યા છે જેના કારણે વેપારીઓ અને જે મુસાફરો છે તેઓ હાલાકી બેઠી રહ્યા છે જેમાં વેપારીઓના સમયે ગટરના દૂષિત પાણી રસ્તા પર વહેતા થયા છે વેપારીઓમાં તેની નોંધ લેવાઈ છે જેથી વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી બાજુ નગરપાલિકા કચેરી ખાતે વેપારીઓ દ્વારા નગરપાલિકા અધિકારીઓને આ બાબતે રજૂઆત કરવા પહોંચ્યા હતા જોકે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ હાજર ન હોવાથી વેપારીઓ પ્રમુખને કામગીરી ન કરવા બદલ અને સતત લોકોની સમસ્યા ના સાંભળવા બાબતે પ્રમુખની ઓળ પર થી દૂર કરવા માટે વેપારીઓ દ્વારા રાજીનામાની માંગ કરવામાં આવી છે એક તરફ લોકોની સમસ્યા છે જો સમસ્યાનો સમાધાન ન થતું હોય અને વિકાસ પણ ન થતો હોય અને ગંદા ગટરના પાણીની સુવાસ લેવી પડતી હોય ભારત સ્વચ્છતા મિશનની વાતો થતી હોય પણ હકીકત પણ કાગળ પરત થતી હોય ત્યારે લોકો પરેશાની વેઠી રહ્યા છે અને આવા વેપારીઓ પરેશાની વેઠવાને કારણે નગરપાલિકાના પ્રમુખની રાજીનામાની માંગ કરવા સાથે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી કે તાત્કાલિક અસરથી ગટરના દૂષિત પાણીની સમસ્યાને તાત્કાલિક સમાધાન કરવામાં આવે અને તાત્કાલિક તે ગટરની જે સમસ્યા છે તેનું નિરાકરણ કરવામાં આવે નહીતર આવનાર સમયમાં નગરપાલિકાના પ્રમુખ રાજીનામું આપી દે તેવી પણ માંગ કરવામાં જો કામ ન કરવું હોય તો રાજીનામું આપે કામ કરવું હોય તો જ તે કામ કરી શકે પરંતુ હાલમાં જે જોવા મળી રહ્યું છે ગારીયાધારના મુખ્ય બજારોમાં કે જે નગરપાલિકાનો ઈરાદો જ નથી તંત્રનો ઈરાદો જ નથી માત્ર ને માત્ર ગ્રાન્ટો વાપરવામાં જ ઈરાદો છે મસ્ત ગ્રાન્ટો વપરાય છે ભારત મિશન સ્વચ્છતા મિશનના નામે વેરાના નામે પરંતુ હકીકતમાં જે સમસ્યા છે તે સમસ્યા તો મોં ફાડીને ઊભી જ છે ત્યારે આ સમસ્યાનો અંત ક્યારે આવશે તે જોવું રહ્યું હાલમાં તો વેપારીઓ પરેશાન છે હેરાન છે જેને લઈને તેઓએ રજૂઆત કરવા માટે ગારિયાધાર નગરપાલિકા ખાતે પહોંચ્યા છે અને પોતાની માંગ કરવામાં આવી છે શું તેમની માંગને સાંભળવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું સત્તાધારી પાર્ટીઓમાં હવે સરમુખ્ય તાર આવી રહી તાનાસાની આવી રહી તેવું જોવા મળી રહ્યું છે જેને લઈને વેપારીઓ હાલમાં પરેશાની વેઠી રહ્યા છે જ્યાં ગટરના ગંદા પાણી વહી રહ્યા છે તેવી જગ્યા વેપારનામાં ઘટાડો નોંધાયો છે અને વેપારીઓ પાસે મુસાફરો અને જાહેર જનતા ખરીદી કરવા આવતી નથી જેને લઈને વેપારીઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે ગંદવાળ તો મંદવાળ હોય છે અને મંદવાળ હોય તો વેપાર ના થાય તો વેપારીઓ કરે તો જાય તો ક્યાં જાય એટલે નગરપાલિકામાં તેઓ પહોંચ્યા છે અને તાત્કાલિક અસરથી દૂષિત અને ગંદુ પાણી બંધ કરવામાં આવે અને તેનું નિરાકરણ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી

રજૂઆત કરેલી પહેલા પહેલા બે ત્રણ વખત અમે મોખી કરેલી છે પણ આ ખેલે અમે તો બધા અરજી કરીએ છીએ